વલસાડમાં ફૂંકાયેલા ભારે પવન સાથેના વરસાદના કારણે લીમડાનું વૃક્ષ ધરાશયી થતા વૃક્ષ નીચે પાર્ક કરેલા બાઇકોને નુકસાન થયું હતું. વલસાડમાં રાત્રિ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા મોગરાવાડી વિસ્તારના કોટેશ્વર મંદિર નજીક લીમડાનું ઝાડ ધરાશયી થતા તેના નીચે પાર્ક કરેલ 7 બાઇકોનો ખુરદો બોલી જવા પામ્યો હતો. જોકે આ ઘટના વખતે વરસાદી બચવા ઝાડ નીચે ઉભેલા યુવાનો સમય સૂચકતા વાપરીને ખસી જતા તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. હેલો, મારું નામ દેવીદાસ રતન બોર છે. રહેવાનું મોગરાવાડી છતરિયા ખાડામાં શૈલેષ જોશીના ઘર પાસે. એક લીમડાનું ઝાડ રાત્રે લગભગ 10:30-11 વાગે અચાનક તૂટી પડ્યું. એની નીચે 7-8 ગાડી મૂકેલી હતી. ભારેમાં ભારી નુકસાન 7-8 ગાડીને થયેલું છે. લગભગની તો બી 1,00,000 રૂપિયાનો ખર્ચો છે. અને છતાં રાત્રે અમે જીસીબીને ફોન કર્યો, ગાડાને તો બહાર કાઢ્યા પણ ની ચાલે તેવી હાલતમાં છે, ભંગાર થઈ ગયેલા છે. લાગ્યું કોઈને નથી, એક છોકરાને ખાલી એક ડાખડી વાગી હાથમાં અને માથામાં, પણ લોહી બોહી નીકળ્યું નથી. છોકરો સારો છે, વાંધો નથી. 7-8 છોકરા ઝાડ નીચે પાણીના લીધે થોભેલા હતા. 10:30 વાગે જોરદાર ઝાપટું આવ્યું, તેના લીધે આ બધાને ઝાડ તૂટવાનો કડકડ અવાજ આવ્યો. છોકરા બધા ભાગી ગયા, પણ ગાડી ત્યાં જ રહી ગઈ. ગઈકાલે રાતે લગભગ 10:30-11 વચ્ચે પ્રચંડ વાવાઝોડું આવ્યું, એટલે કોટેશ્વરનગર કોલોનીના 64 નંબરની સામે એક બહુ જૂનો લીમડો એ આ વાવાઝોડામાં પડી ગયો. સદભાગ્યે એ પૂર્વ દિશામાં પડ્યો અને એક નાનકડા બાળકને થોડી ઈજા થઈ છે. લીમડા નીચે જે કે મોટરસાઇકલ હતી એને ભારે નુકસાન થયું છે. લગભગ હું માનું ત્યાં સુધી રિપેરિંગ કરતાં 40-50 હજારની ઉપર એસ્ટિમેટ થશે. પરંતુ આ તો કુદરતી આફત કહી શકાય. રાત્રે માનીને કલેક્ટર સાહેબને જાણ કરી તથા ત્યારબાદ આપણા સીઓ સાહેબ શ્રી વસાવ સાહેબને જાણ કરી, એમણે તરત જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે કે ટીમ છે એને એક્ટિવ કરી દીધી. જેસીબી આવી ગયું, રસ્તો જે બ્લોક થઈ ગયો, કોટેશ્વર મંદિર જવાનો જે રસ્તો બ્લોક હતો એ રસ્તો બ્લોક એમણે ખુલ્લો કરી દીધો અને સવારથી ભક્તજનો મંદિર તરફ જઈ રહ્યા છે. આગળની કાર્યવાહી જિલ્લા વહીવટતંત્ર નગરપાલિકા કરે એ વિનંતી છે. અને પેલા નાના બાળકની જગ્યાએ ડાળખી વાગી હતી એ કુદરતી રીતે બચી ગયો. આ તો ભગવાનની કૃપા કહેવાય કે એ નીકળ્યો અને પછી એ પડ્યો આ રહ્યો આ મોટો જાયન્ટ, કારણ કે રસ્તા આખો બ્લોક થઈ ગયો હતો. એને સારવાર માટે લઈ ગયા છે. આ ઉપરાંત લગભગ જે મોટરસાઇકલ છે એના માલિકો પણ દોડી આવ્યા, પ્રયત્ન કર્યો, પણ જે મોટરસાઇકલ નીકળતી હતી એ કાઢી, પણ બાકીની નીકળી શકી નથી. અમુકનો કચ્છર ઘણ થઈ ગયો છે. એક રિક્ષા અને નુકસાન થતાં રહી ગયું, કારણ કે એમણે સામે પાર્ક કરી હતી. આ રીતે વિનંતી છે નગરપાલિકાના અમારા સભ્યોને, માનીને ગિરીશભાઈને પણ જાણ કરી હતી. અને એ ઉપરાંત કુદરતી આફતને આપણે કેમ વારી શકીએ, પરંતુ સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ નથી, જે મારા માટે મોટું.